મારું નામ પટેલ રસિકાબેન મેટવાલા, મારી શાળાનું નામ છે બરેલી પ્રાથમિક શાળા, તાલુકો પલસાણ. મારા ઈનો વિષયનું શીર્ષક છે ઈનો પસ્તકની માયાજાળ, કેટેગરીમાં વિશેષ કાર્યક્રમો અને નિયમિતતા. આ ઇનોવેશન પાછળનું મારું એક જ કારણ હતું કે શનિવારની હાજરીમાં બાળકોની ખૂબ જ ગેરહાજરી રહેતી હતી અને ઘટાડો જોવા મળ્યો. આ ઓછી હાજરીના કારણે એકમ કસોટીમાં પણ બાળકો ગેરહાજર રહેતા, એના કારણે શૈક્ષણિક કાર્યમાં ઘણો અવરોધ ઊભો થયો હતો. ઇનોવેશન માટેનું લક્ષ્ય જૂથ તમને જણાવો તો ધોરણ 1-8ના બાળકો છે. ઇનોવેશનનું સમગ્ર વર્ણન તમને જણાવું તો આ ઇનોવેશન કરવા પાછળનું મારું એક જ કારણ છે કે શનિવારે મેં જોયું તો શનિવારે સવારની શાળા હોવાથી ઘણા બધા બાળકો ઉઠવાની આળસના કારણે ગેરહાજર રહેતા હતા. તો એક દિવસે મેં શનિવારે ઓછા બાળકો હતા તો યોગ કસરત કરાવવાનો વિચાર કર્યો, તો બાળકો ખૂબ જ ઉત્સાહથી યોગ કસરત કર્યા અને આ માહિતી સોમવારે જે બાળકો આવ્યા એ બાળકોને એની જાણ કરી, તો એ જે બાળકો ગેરહાજર હતા એ પણ મને પૂછવા આવ્યા કે ટીચર તમે શનિવારે દર શનિવારે આવી રીતે કસરત કરાવશો? તો મેં કહ્યું હા, દર શનિવારે આપણે યોગ કસરત કરાવીશું. તો ધીરે ધીરે જેમ જેમ બાળકોને જાણ થઈ તેમ તેમ બાળકોની સંખ્યા જે શનિવારે ગેરહાજર રહેતા હતા એ બાળકો યોગ કસરતની ઉત્સુકતાથી શાળામાં હાજર રહેવા લાગ્યા અને અમારી હાજરીમાં ઘણો બધો સુધારો થયો. નવતર પ્રયોગની મૂલ્યાંકન પ્રક્રિયાનું વર્ણન હું કરું તો શનિવારે શાળાની હાજરીમાં બાળકોની લગભગ 50% ઓછી હાજરી રહેતી હતી. જેમ જેમ બાળકોને યોગ કસરતની જાણ થઈ તેમ તેમ દર શનિવારે ઉત્તરોત્તર બાળકોની હાજરીમાં સુધારો જોવા મળ્યો અને ધોરણવાર હાજર સંખ્યામાં ઘણો સુધારો જોવા મળ્યો. આ નવતર પ્રયોગનું પરિણામ જોઈએ તો જે શનિવારે બાળકોની હાજરી જોઈએ તો 50% કરતાં ઓછી હતી એ અત્યારે ધીરે ધીરે અમે ગણતરી કરીએ તો 70-75-80% સુધીમાં એમાં સુધારો જોવા મળેલો છે. આ નવતર પ્રયોગની ઉપયોગિતા વિશે કહું તો આ નવતર પ્રયોગ દરેક શાળાના બાળકો માટે આપણે લાગુ પાડી શકીએ છીએ, કારણ કે બાળકોને યોગ કસરત રમત આ બધી વિષયોમાં ખૂબ જ રસ હોય છે. અત્યારે આ નવતર પ્રયોગની વર્તમાન સ્થિતિ જણાવો તો લગભગ વરસાદી મોસમને બાદ કરતાં લગભગ દર શનિવારે અમારી શાળામાં યોગ કસરત 1-8 ધોરણના બાળકોને હું કરાવું છું. અહીં QR કોડ આપેલા છે કે જે અમે શાળામાં હું પ્રવૃત્તિઓ કરાવું છું જે યોગ કસરત વિષય, તો એમાં સ્કેન કરીને આ QR કોડમાં પણ તમે માહિતી મેળવી શકો છો. નમસ્કાર.